साबरकांठा જિલ્લામાં આજે ઠેઠેર ગણેશ વિસર્જનને લઈને શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. તો હિંમતનગરમાં વિનાયકનગર, શક્તિનગર, પોલો ગ્રાઉન્ડ અને લક્ષ્મીનારાયણ મંદિરથી ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. કોરોના કાળના 2 વર્ષ બાદ આજે ગણેશજીની શોભાયાત્રા શહેરીજનોને નિહાળવા મળી છે, ત્યારે હિંમતનગરના વિવિધ વિસ્તારોમાંથી ગણેશજીની 10 દિવસ પૂજન અર્ચન કર્યા બાદ આજે વિસર્જન માટેની શોભાયાત્રા યોજાઈ હતી. હિંમતનગર શહેરમાંથી ફરીને આ શોભાયાત્રા હાથમતી નદી પાસે પહોંચશે અને ગણેશ વિસર્જન કરવામાં આવશે. છાપરિયા વિસ્તાર પાસે વિનાયકનગરમાં અષ્ટવિનાયક મંડળ દ્વારા 26મા ગણેશજીની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આજે ગણેશજીની શોભાયાત્રા યોજાઈ હતી. પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે છેલ્લા દિવસે ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી, જેમાં વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ગુલાલ ઉડાડીને ગરબે ઘૂમ્યા હતા. અલગ અલગ ગલીઓમાં શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શક્તિનગરમાં ગણેશ મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. આઝાદીના અમૃત મહોત્સવને લઈને વિવિધ જગ્યાએ તિરંગા લગાવાયા હતા અને આજે શોભાયાત્રા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગાંધી રોડ પર આવેલ લક્ષ્મીનારાયણ મંદિર ખાતે યુવાનો દ્વારા વર્ષોથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને દરરોજ રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવે છે અને 10મા દિવસે વાજતે ગાજતે ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેને લઈને ભક્તો ગરબે પણ ઝૂમ્યા હતા. તો ડીજેના તાલે ડાન્સ પણ કરતા નજરે પડ્યા હતા. શોભાયાત્રામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ. આજે સર્વપત્ર હિંમતનગર શહેરમાંથી ગણપતિ દાદાની વિસર્જન યાત્રા ખૂબ ધામધૂમથી નીકળી છે. એની સાથે સાથે આજે વિનાયકનગર અષ્ટવિનાયક ગણપતિ મંદિરની સાથે સાથે વિસર્જન યાત્રામાં અમે જોડાયા છીએ. અને ઘણા વર્ષ પછી, એટલે કે 1 વર્ષ કોરોના કાળ પછી આજે પહેલી વખત આ વિસર્જન યાત્રા નીકળી છે. ખૂબ ઘણી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે અને એક હિંમતનગર શહેરની અંદર ખૂબ ખુશીનો માહોલ ઊભો થયો છે કે ગણપતિ બાપ્પા મોરિયા જીવો લાડુ તોરિયાના નાદ સાથે આખું પૂરું હિંમતનગર ગુંજી ઉઠ્યું.